આજે આપણે જોઈ શકીએ છીએ કે શહેરમાં ચારે તરફ નવા નવા ફ્લેટ્સ બની રહ્યા છે, વૃક્ષો કપાઈ રહ્યા છે, ખેતરો નાશ પામી રહ્યા છે. એ બાબતને ધ્યાને રહીને એક અછાંદસ લખેલ છે જેનું શીર્ષક છે અપરાધ. ઘરની પાછળ વિશાળ મેદાન પર લીલાછમ ઘાસની ચાદર ઓઢી વાદળોનું વહાલ ઝીલતી ધરતી સૂતી હતી. ઘરની પાછળ વિશાળ મેદાન પર લીલાછમ ઘાસનું ચાદર ઓઢી વાદળોનું વહાલ ઝીલતી ધરતી સૂતી હતી. ત્યાં ભર બપોરે અચાનક ક્યાંકથી એક જેસીબી આવી ચડ્યો. મોરના ગહેકાટ ને કાબરના કલબલાટનું સ્થાન મશીનના ઘરઘરાટે લીધું. જોત જોતામાં જેસીબીના વિકરાળ પંજા ધરતીની છાતી ચીરવા લાગ્યા. રાની પશુ હરણાને ફાડી ખાય એમ જ. મનમરજીથી ઉગેલા ને નિજ મસ્તીમાં ઉભેલા બાવળ મૂળ સોતા ઉખડાવા લાગ્યા. આ સામૂહિક હત્યાકાંડના મુખ સાક્ષી તેતર, કાબર, ચકલા, બુલબુલે ઉડાઉડ કરી કરી મોસમની મજબૂરી ને વ્યથા વધારી. ચોતરફ ફાટી નીકળેલા ફ્લેટ્સથી, જનરલી રોગચાળો ફાટી નીકળે પણ આજકાલ ફ્લેટ્સ ફાટી નીકળ્યા છે, ચોતરફ ફાટી નીકળેલા ફ્લેટ્સથી ઘેરાયેલા વૃક્ષો હારેલી સેનાના જીવિત સૈનિકો બની દિવસો ગણવા લાગ્યા. એ જોઈ ઓલોપાત થયો. થોડું વિચારતા સમજાયું, હવે આજ બાબતને થોડાક અલગ એંગલથી વિચારીએ તો અલગ પર્સ્પેક્ટિવ શું મળે છે. થોડું વિચારતા સમજાયું, જે ફ્લેટમાં હું ઊભો છું એ જગ્યાએ પણ ક્યારેક આમ જ કોઈ જલ્લાદ જેસીબીએ બરબરતા આચરી હશે. એનો જવાબદાર કોણ? હું જ ને. હા, હું કબૂલ કરું છું મારો અપરાધ. કુદરતના કઠેડામાં ઊભો રહી સ્વીકારું છું હું માણસ હોવાનો અપરાધ. થેન્ક યુ.